નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવિન ગોપિયાણી આપનું સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજનો જે આપણો ટોપિક છે વસ્તીના સિદ્ધાંતો, જે એકમ નંબર 2ની અંદર છે. અગાઉ પણ આની આપણે ચર્ચા કરી હતી કે BSM 3માં જેને મુખ્ય અર્થશાસ્ત્ર છે તેમાં પેપર નંબર 7 જે વસ્તીશાસ્ત્ર છે તેના આ બધા જ ટોપિકો છે આપણે ક્લિયર કરવાના છે. તો મિત્રો, ચાલો આજે જોઈએ કે જે વસ્તી નિયંત્રણ માટેના જે તબક્કાઓ છે તે સૌ પ્રથમ કયા કયા અર્થશાસ્ત્રીઓ દ્વારા અપાયેલા છે, અને તેમાં માલ્થસ દ્વારા જે વસ્તી સંક્રમણનો સિદ્ધાંત આપેલો છે તેની પણ આપણે ચર્ચા છે આજના ટોપિકમાં કરવાની છે. તો સૌ પ્રથમ આપણે પ્રસ્થાનોમાં જોઈએ મિત્રો કે વસ્તી સંક્રમણનો જે સિદ્ધાંત છે એ કઈ રીતના કામ કરે છે, અથવા તો એને ઇતિહાસમાં જઈએ થોડું કે આ સંક્રમણના જે સિદ્ધાંતો છે એ કોના દ્વારા આવેલા છે. તો સૌ પ્રથમ આપણે જ્યારે પ્રસ્થાનોમાં જઈએ છીએ તો લખેલું છે કે સૌ પ્રથમ વિકાસ પર વસ્તી અસર કરે છે તેવું સ્પષ્ટ જો કોઈ કહેનાર હોય તો તે એડમ સ્મિથ છે. ખાસ યાદ રાખજો, સૌ પ્રથમ વિકાસ પર વસ્તી અસર કરે છે આ મુદ્દો છે એના ઉપર આપણે ખાસ ફોકસ, કારણ કે અગાઉ પણ આજે ચર્ચા કરી હતી મુદ્દાને લઈને, વિકાસ અને વસ્તીને લઈને છે કે ખરેખર આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિ ઉપર વસ્તી છે એની ઇફેક્ટ કરતી જ હોય છે. તો અહીંયા આવું સૌ પ્રથમ આપણને કોઈ કહેનાર લખનાર એડમ સ્મિથ છે. સૌ પ્રથમ જેણે વેલ્થ ઓફ નેશનમાં આ જે મુદ્દાની ચર્ચા છે એ પોતાના પુસ્તકમાં કરેલી છે. તો સૌ પ્રથમ ઉલ્લેખ જ છે આ અહીંયાથી શરૂઆત થઈ છે. ત્યાર પછી જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ પણ આના ઉપર કંઈક ને કંઈક કહેલું છે, જેમ કે વસ્તીની અર્થતંત્ર પર માઠી જે અસરો છે એ દર્શાવનાર વ્યક્તિ હોય તો એ રિકાર્ડો છે. તો આ બીજો વસ્તુ જે આવી કે જે વિકાસ ઉપરની જે વાત કરશું, અર્થતંત્ર પર જેની વાત કરશું તો એની કંઈક માઠી અસરો છે, વસ્તી કંઈક ને કંઈક અર્થતંત્ર ઉપર ઊભી કરે જ છે, આવું દર્શાવનાર છે રિકાર્ડો. ત્યાર પછી આગળના તબક્કાઓમાં જઈએ કે વસ્તી સંક્રમણના જે સિદ્ધાંતો છે એ દર્શાવનાર અર્થશાસ્ત્રીઓ છે કોલ અને હુઅર, જેણે 3 તબક્કાઓ જુદા જુદા દર્શાવેલા છે. અહીંયા મેં તમને થોડાક ડ્રો કરેલા આપ્યા છે કે જેથી કરીને બુક્સમાં પણ છે, તમે રીડ કરી શકો, જેમ કે પહેલો તબક્કો, બીજો તબક્કો અને ત્રીજો તબક્કો. અગાઉ તમે પણ આ તબક્કાઓ વિશે ક્યાંક ને ક્યાંક ભણીને આવ્યા છો. પ્રથમ તબક્કો છે તેમાં આપણે વસ્તીની બાબતની જે વાત કરીએ એ એટલી બધી વધતી નથી, પરંતુ જે બીજા તબક્કામાં વાત કરીએ કે એમાં વસ્તી છે એ ખૂબ વધે છે. કારણ કે આ તબક્કો એવો હોય છે કે કોઈ પણ દેશ માટે વિકાસની પ્રક્રિયામાં આગળ જતો હોય છે. ત્યાં કેવું બને છે તો કે મૃત્યુદરમાં આપણે ઘટાડો લાવી શકીએ છીએ, પરંતુ આ તબક્કામાં જન્મદરમાં કોઈ જ પ્રકારનો ઘટાડો નથી આવતો, અને તેથી જ આ જે તબક્કો છે એ કોઈ પણ દેશ માટે ખૂબ મહત્વનો, એટલે કે વસ્તી વિસ્ફોટ જેવો તબક્કો સાબિત થાય છે. ત્રીજા તબક્કામાં જે જન્મદર અને મૃત્યુદર બંને સરખા હોય છે તે પરિસ્થિતિની અંદર આ વસ્તી વિસ્ફોટની અસર છે એ નડતી નથી. તો આવી રીતના 3 તબક્કાઓ છે કોલ અને હુઅર દ્વારા આપણને મળેલા છે. તેથી આપણે કહી શકીએ કે વસ્તી સંક્રમણના જે સિદ્ધાંત છે એ કોલ અને હુઅર અને 3 તબક્કાઓ તેની પાસેથી આપણને મળેલા છે. ત્યાર પછી છે કે વસ્તી સંક્રમણના 5 તબક્કાઓ પણ આપેલા છે તે અર્થશાસ્ત્રી છે PC બ્લેકર. તો મિત્રો, અહીંયા જુદી જુદી જ્યારે આપણે વાતો કરીએ છીએ વસ્તીને લઈને, એના તબક્કાઓને લઈને, આમ તો હજી ઘણા બધા આપણે લિસ્ટમાં નામ જોડી શકીએ છીએ, પરંતુ અહીંયા જે મુખ્યત્વે અર્થશાસ્ત્રીઓ છે જેમ કે એડમ સ્મિથ, ત્યારબાદ આવ્યા રિકાર્ડો, ત્યારબાદ આપણે કોલ અને હુઅરને જોયા, અને છેલ્લા હતા PC બ્લેકર. આ ચારેય અર્થશાસ્ત્રીઓએ વિકાસ અને વસ્તી ઉપરના શું પોતાના મંતવ્યો રજૂ કર્યા તે વસ્તુને અહીંયા આપણે દર્શાવી છે. હવે આપણે જે 5 તબક્કાઓની ચર્ચા કરશું એમાં 3 તબક્કાઓ આવી જ જવાના છે કોલ અને હુઅરના, એટલે 5-5 તબક્કાઓનો જે છે અભ્યાસ આપણે પ્રાપ્ત કરીએ. તો સૌ પ્રથમ પહેલો જ તબક્કો છે, જો આ તબક્કાઓ એવી રીતના આપણે જોશું જે અગાઉના ટોપિકમાં પણ આપણે ચર્ચા કરી હતી કે પ્રથમ જે છે એ આપણે કોઈ ટેરેસ ઉપર જવું હોય અને જેમ જેમ પગથિયાઓની ચડાઈ કરવી પડે તેવી સ્થિતિ કંઈક વસ્તી સંક્રમણના સિદ્ધાંતોમાં પણ 5 તબક્કામાં આવું જ છે. પહેલો તબક્કો એવો હોય છે કે દેશ છે એ કોઈ પણ અર્થતંત્રમાં જમીન ઉપર હોય છે. હવે એને જેમ જેમ પગથિયાઓ ઉપર ચડવા છે ઘણી બધી મુશ્કેલીઓ સાબિત થાય છે, પરંતુ તે અંતે છે એ અગાશી ઉપર અથવા તો ટેરેસ ઉપર ચડવા માટે સક્ષમ બને જ છે. પરંતુ ત્યાં સુધીના જે એના પ્રયત્નો હોય છે, એની મહેનત હોય છે, એમાં ક્યાં સફળતાઓ અને ક્યાં નિષ્ફળતાઓ રહેલી છે એ જ બધા તબક્કાઓની અંદર આપણને જોવા મળશે. તો હવે આપણે એ પ્રથમ તબક્કા ઉપર જ્યારે પણ ચર્ચા કરીએ ત્યારે પહેલો મુદ્દો આવે કે દેશ છે આર્થિક રીતના કેવો હશે, પછાત હશે. હવે જે દેશ
આર્થિક રીતે પછાત હોય એની કલ્પના કરી શકો મિત્રો. ભારતમાં પણ આઝાદી પહેલાની સ્થિતિ અથવા તો એશિયાના ઘણા બધા એવા નાના નાના દેશો છે કે જેની આ પ્રકારની સ્થિતિ હોય છે. શું મુદ્દો છે? આર્થિક રીતે પછાત હોય છે. આવા દેશની અંદર શું જોવા મળે? તો કે જન્મદર અને મૃત્યુદર બંને ઊંચા હોય છે. હવે અહીંયા આ બંને પરિસ્થિતિ ઊંચા શું કામ છે? કારણ કે તે અલ્પવિકસિત છે એટલા માટે. હા, અલ્પવિકસિત છે અથવા તો હજી એ વિકાસની હરોળમાં નથી એટલા માટે આ બંને તબક્કાઓ ઊંચા હોય છે. હવે અહીંયા પ્રશ્ન થાય કે સેમ આવું કેમ હશે? તો આપણે આઝાદી પહેલાં 1921 પહેલાંના તબક્કાની અંદર અથવા તો એ તબક્કાને લઈને ચાલીએ તો આપણે ખબર છે કે ત્યાં લોકોમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હતું, જાગૃતિ નથી લોકોમાં, સાક્ષરતાનો વ્યાપ જ નહોતો અંગ્રેજ સમયની અંદર, જીવનધોરણ નીચું હતું, તેથી જન્મદર કેવો હતો? વધુ હતો. સામે મૃત્યુદર તે સમયે પણ જે ભયંકર શીતળા રોગ જે આપણે વાત કરીએ છીએ પ્લેગની, આવા બધા રોગની, એ ભયંકર રોગ ત્યાર પછી કુદરતી જે આપત્તિઓ હતી એની સામે પણ આપણે ટકી ન શકતા. તેથી જ કહેવાય છે કે જન્મદરની સાથે આ સમયે મૃત્યુદર પણ કેવો હોય છે? ખૂબ વધુ હોય છે. આ છે પહેલો તબક્કો છે. અહીંયા આપણને આ પ્રકારની સ્થિતિ કોલ અને હુવરમાં પણ દર્શાવેલી હતી. બીજી વસ્તુ વાત કરીએ આપણે બીજા તબક્કાની અંદર. બીજા તબક્કામાં કેવું હોય છે? તો કે આ સમયે ઊંચો જન્મદર અને ઘટતો મૃત્યુદર. હવે આપણે જે ઓલી સીડીની વાત કરી ને કે પહેલા ટપ્પામાંથી જ્યારે આપણે બીજા ટપ્પા ઉપર જઈએ છીએ ત્યારે આપણી પ્રગતિ થાય છે થોડી, એટલે આપણે અલ્પ વિકસિતમાંથી હવે વિકાસ સાધતા દેશ તરીકે જોવા મળે. જ્યારે આ પરિસ્થિતિમાં કોઈ પણ દેશ આવે ત્યારે શું થાય છે? તો કે આ તબક્કાની અંદર આર્થિક વિકાસને વેગ મળે છે. આ દેશ છે એ પોતાની જે વિકાસની સ્થિતિઓ છે ને આગળ લઈ જવા માટેના પ્રયત્નો કરે છે. વિકાસને વેગ મળે એની સાથે શું થાય? તો કે શ્રમની ગતિશીલતા વધે. શ્રમિક છે એ દેશમાં અથવા વિદેશની અંદર આવાગમન કરતો થાય. હવે જ્યારે એની ગતિશીલતા વધે ત્યારે શું થાય? તો કે એના શિક્ષણના સ્તરનું પ્રમાણ પણ સુધરશે. જુદી જુદી જગ્યાએ જુદું જુદું જ્ઞાન છે શિક્ષણનું, એ જોશે ભાષાઓને લઈને. એટલે કે શિક્ષણની પરિસ્થિતિમાં સુધારો થશે. લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરવા જશે તો આવક પણ વધશે, એક સ્વાભાવિક છે ને. ત્યારબાદ આવક વધવાની સાથે લોકોનું જે જીવન ધોરણનું માળખું છે એમાં પણ સુધારો થશે. તો આ બધી પરિસ્થિતિઓ છે આર્થિક વિકાસની સાથે છે એ આગળ વધતી જાય છે. અને બધા જ મુદ્દાઓ છે એ કોઈક ને કોઈક દેશ માટે સારા એવા હોય છે. પરંતુ એક હજી મુદ્દો છે કે ધાર્મિક માન્યતાઓ હોય છે અને અંધવિશ્વાસ જે છે આના લીધે લોકો છે હજુ પણ બીજા તબક્કામાં કુટુંબ નિયોજનને અમલમાં મૂકતા નથી. જો પરિસ્થિતિ ઘણી બદલાણી, પરંતુ આ એક એવો મુદ્દો કે હજી લોકો આની સાથે રચ્યા પચ્યા રહે છે. અને તેથી જ શું થાય છે? તો કે જન્મદર અગાઉ જેટલો જ રહે છે પરંતુ મૃત્યુદર શું થાય છે? ઘટે છે. કારણ કે આ બધી પરિસ્થિતિ શું થાય છે? આરોગ્યમાં થોડોક સુધારો કરે છે. આરોગ્યમાં સુધારો થતાં શું થવાનું છે? મૃત્યુદર ઘટવાનો. જેલા પેલા ઓલા રોગો બધા હતા, ભયંકર રોગ, દુષ્કાળ જેવી આપત્તિઓ હતી, આ બધાને હવે ધીમે ધીમે અંત આવશે. તેથી મૃત્યુદરમાં ઘટાડો આવે છે. પરંતુ જન્મદરમાં આ એક મુદ્દાના કારણે છે એ પહેલા જેવો જ આપણને જોવા મળે છે. તેથી આ બીજો તબક્કો છે ને કેવો કહેવાય છે? વસ્તી વિસ્ફોટનો તબક્કો. જે અહીંયા ગ્રાફમાં આપણે જોવા મળે છે સળંગ ઉપર વસ્તી છે એ જતી જોવા મળે છે. અને આ તબક્કાની જો વાત કરીએ તો ભારત છે 1970 સુધી આવી સ્થિતિમાં આપણે જોવા મળેલો હતો. ત્યાર પછી ભારતમાં પણ એક સાયલન્ટની જેમ આપણે કુટુંબ નિયોજનના સાધનો લઈ આવ્યા, લોકો સુધી ઝડપથી પહોંચાડવાના પ્રયત્નો કર્યા પરંતુ પહોંચી ન શક્યા. પરંતુ 1970 આપણે કહીએ છીએ ઘણી વખત વસ્તી વિસ્ફોટનો તબક્કો. એ સમયે ભારતમાં પણ કંઈક આ જ પ્રકારે વસ્તી છે એ વધેલી આપણને જોવા મળે છે. તો આ બીજા તબક્કાની સ્થિતિ આપણને આવી. હવે છે ત્રીજો તબક્કો. ત્રીજો તબક્કો ક્યાં જોવા મળે? તો કે આ સમયે લોકોનું જે જીવન ધોરણ છે એ ઘણું બધું હવે સુધરે છે. પહેલા તો તબક્કામાં બીજા તબક્કામાં સુધરેલું તો હતું જ, પરંતુ હવે એમાં ઘણો બધો દિવસે ને દિવસે સુધારો આવે છે. આ સુધારાની સાથે જ તેની આવક અને આરોગ્યની જે સવલતો છે એ ધીમે ધીમે હવે વધારે પડતી સુધરતી જાય છે. ડોક્ટરો, હોસ્પિટલો, બધા જ પ્રકારના દુષ્કાળોની હવે ધીમે ધીમે નાબૂદી, અથવા તો દુષ્કાળો આવે તો તેની સામે કેવી રીતના રક્ષણ કરવું તે બધી જ જાતની સિસ્ટમ છે હવે દેશમાં ડેવલપ થતી જાય છે. લોકો પણ ખુદ હવે કુટુંબ નિયોજન છે એને અમલમાં મૂકે છે. કારણ કે હવે લોકોને ખબર છે કે આવક વધેલી છે અને જીવન ધોરણ સારું છે તો કુટુંબમાં જે વધારે સભ્યોની પ્રાપ્તિ હશે એ હવે નહીં રહે. આ ન રહેવા પાછળ જ એ કુટુંબ નિયોજન શું કરે છે? સ્વેચ્છાએ અમલમાં મૂકે છે. તેથી હવેના જે ત્રીજા તબક્કામાં પરિસ્થિતિ કેવું થશે? તો કે જન્મદર પણ ઘટશે અને મૃત્યુદર તો પહેલાં જ ઘટેલો હતો, હવે ઝડપથી ઘટશે.
કારણ કે પહેલા કરતા એ આરોગ્યની સવલત, દુષ્કાળોની જે વધારે ને વધારે મર્યાદાઓ હતી એ નાબૂદ થતી આપણને જોવા મળશે. તો આ બંનેની સાથે આપણે કહી શકીએ કે ત્રીજો તબક્કો છે એ ખૂબ સારો છે, અને અહીંયા બંનેમાં શું થાય છે, ઘટાડો આવતો આપણને જોવા મળે છે. હવે આપણે વાત કરશું ચોથા તબક્કાને લઈને. પહેલા ત્રણ તબક્કાઓ છે એ દરેક અલ્પ વિકસિત અને વિકાસ સાધતા દેશ માટે અત્યારના આપણે અમલમાં જોઈ શકીએ છીએ. ચોથો તબક્કો છે એ લગભગ બધા જ વિકસિત રાષ્ટ્રો છે એ આ તબક્કા સુધી પહોંચી ગયા છે. તો હવે ભારત જેવા જે વિકાસશીલ દેશો છે એ પણ ચોથો તબક્કામાં જઈ શકે એવા પ્રયત્નો કરવા માટે જુદા જુદા અર્થશાસ્ત્રીઓ દ્વારા મોડેલ રજૂ કરવામાં આવ્યા છે, અથવા તો ભારત જેવા બીજા અન્ય વિકાસશીલ દેશો છે તેને પણ આ મોડેલ કામ આવે કે ત્રીજા તબક્કામાંથી તે લોકો પણ આગળ વધી શકે એના માટેનું છે. તો હવે આપણે ચોથા તબક્કાની પણ થોડીક વાત કરીએ કે એ કઈ રીતના કામ કરતો જોવા મળે છે. તો જોઈએ કે આ તબક્કે જન્મદર ઘટે, મૃત્યુદર જેટલો જ થાય છે. હવે જો જન્મદર ઘટે છે પરંતુ મૃત્યુદર હવે જેટલો ઘટી ગયેલો છે ત્યાં સુધી આપણે સક્ષમ છે, હવે એનાથી વધારે ઘટાડી શકતા નથી. એક પરિસ્થિતિ છે જે આવીને ઊભો રહેવાનો છે. તેથી વસ્તી વૃદ્ધિ દર છે એ દેશમાં પણ હવે ઘટતો જોવા મળશે. આ ચોથા તબક્કામાં પહેલું એવું બને શક્યતાઓ કે વસ્તી વૃદ્ધિ દર છે એ હવે ઘટતો જોવા મળે. બીજું, સમસ્ત જે સમાજ હશે એ શિક્ષિત બનશે. જો અહીંયા સમાજ છે એ શિક્ષિત બને ને તો એનાથી આ ઘણા બધા છે વસ્તીને લગતા પ્રશ્નો છે ને એ આપોઆપ દૂર થઈ શકે છે. એટલે અહીંયા સમાજ શિક્ષિત બની ગયો છે, અંધશ્રદ્ધાઓને હવે છોડી દીધી. કારણ કે સમગ્ર સમાજની અંદર જ્યારે શિક્ષણનો વ્યાપ વધેલો હશે ત્યારે જુદા જુદા પ્રકારની અંધવિશ્વાસ છે, દેવી પ્રકોપો છે આને બધાનું ભૂલી અને લોકો હવે આગળ વધે છે. ત્યાર પછી છે સંયુક્ત કુટુંબ પ્રથા છે એ હવે નાબૂદ થઈ ગઈ છે. યુવા વર્ગ છે એ પણ હવે મૂળા લગ્ન કરવા માટે તત્પર છે. ભારત દેશમાં પણ કંઈક આવી સ્થિતિ છે એ આવનારા સમયમાં બનવાની છે. સરકાર છે એ પ્રકારની એક નીતિ બનાવવા જઈ રહી છે લગ્નની, કે જેમાં સ્ત્રીઓની 21 વર્ષની ઉંમર હોય. બની શકે હાલમાં ઝડપથી આ નિર્ણય પણ આવી શકે છે. આ બધા નિર્ણય લેવા પાછળના રીઝન શું છે હવે એ તો સરકાર છે. કારણ કે ઘણી વખત યુવા વર્ગ, આપણે કીધું, ચોથા તબક્કામાં આપોઆપ મોટી ઉંમરે લગ્ન કરવા માટે તૈયાર થશે, પરંતુ જ્યારે સરકાર પણ આવા કોઈક પગલાઓ ભરે તો બંને અસર ભેગી થાય તો એ દેશ માટે ચોથા તબક્કામાં સારી એવી પ્રગતિ સાધી શકે છે. ત્યાર પછી છે કે સંતાનનો જે લાલસાઓ હતી એ હવે લાલસાઓ ઘટી જાય છે. કારણ કે લોકોને ખબર છે આવક પોતા જેટલી પ્રાપ્ત કરી શકે છે. કુટુંબ પ્રથા છે જે સંયુક્ત કુટુંબ પ્રથા એ પણ રહી નથી. જીવન ધોરણમાં પણ ઘણો બધો સુધારો આવી ગયેલો છે. એટલે આ બધી પ્રવૃત્તિ છે હવે એનાથી લોકો છે આપોઆપ જ દૂર થતા આપણને જોવા મળે છે. લોકો સ્વેચ્છાએ જ કુટુંબ નિયોજન છે અપનાવે છે. જોયું અહીંયા આ બધા ફાયદાઓ આપણને રહેલા છે કે સ્વેચ્છાએ કુટુંબ નિયોજન છે એ અપનાવવા માટે લોકો પણ આગળ વધે છે. કારણ કે બાળક પ્રત્યેની લાલસા જો દૂર થાય તો આપોઆપ જ કુટુંબ નિયોજન છે અહીંયા શક્ય બને છે. અને છેલ્લું છે, આ જે પરિસ્થિતિ છે ચોથા તબક્કાની જો વાત કરીએ તો એ વિકસિત દેશોમાં જે છે એ આ તબક્કો જોવા મળે છે. જેમ કે ઇંગ્લેન્ડ હોય, યુએસ હોય, આ બધા દેશો જે છે વિકસિત રાષ્ટ્રો, યુરોપના ઘણા બધા એવા દેશો છે જ્યાં આ પ્રકારના તબક્કાઓ હાલમાં ચાલી રહેલા છે. હવે ત્યારથી પણ આગળની જે પરિસ્થિતિ છે પાંચમા તબક્કાની, ખરેખર પાંચમો તબક્કો એમ કહેવાય છે કે હાલમાં એક અનુમાનનો જ વિષય છે. કારણ કે આ પરિસ્થિતિ કેવી હોય છે તો અહીંયા લખ્યું છે કે આ તબક્કો ઘટતી જતી વસ્તીનો તબક્કો છે. ઘટતી જતી વસ્તીનો, દેશમાં જે પહેલા કરતા પણ હવે વસ્તી શું થાય છે, ઘટે છે. જન્મદર અને મૃત્યુદરને હવે બાદ નથી, વસ્તી તરફનો જ આ ઝોક છે. મેં કીધું એમ તમને કે આ તબક્કો અત્યાર સુધી એક અનુમાનનો વિષય છે, પરંતુ યુરોપની ઘણી એવી નાની નાની કન્ટ્રીઓ છે જ્યાં આ પ્રકારનો તબક્કો હાલમાં પણ જોવા મળે છે કે જ્યાં વસ્તીમાં ઘટાડો આવે છે ઉલટાનો. ત્યાં અલગ અલગ પ્રકારના નુસ્ખાઓ પણ અપનાવવામાં આવે છે કે વસ્તી વધે. જેમ કે ભારત જેવા દેશમાં એવો પ્રયત્ન હોય છે કે વસ્તી કેમ ઘટે, પરંતુ એ દેશની અંદર જે તબક્કાઓ છે એ પાંચમા તબક્કાઓની અંદર કાર્યરત છે. તેથી એ દેશની અંદર જુદા જુદા પ્રકારની વસ્તીને બાબતને લઈને જુદી જ નીતિઓ છે એ બનતી આપણને જોવા મળે છે. તો આ થયા પાંચે પાંચ તબક્કાઓ કે જેમાં વસ્તી અને વિકાસની સાથે જોડીને લોકો છે એ પોતાના સમુદાયમાં કેમ આગળ વધે છે, એ કઈ રીતના કુટુંબ પ્રથા અને કુટુંબ નિયોજનની બાબતથી આગળ વધતા જોવા મળે છે, જુદી જુદી સમાજની અંધશ્રદ્ધાઓને દૂર કરતા જોવા મળે છે, આ બધા જ મુદ્દાઓને આપણે પાંચે પાંચ તબક્કાની અંદર વિશેષ પરિચય મેળવ્યો. હવે થોડાક મુદ્દાઓ ઉપર જઈએ કે આ બધા જ જે તબક્કાઓ છે એ મેં તમને પહેલા જે સમજાવ્યું એ જ મુદ્દાઓ ફરી પાછા આવશે કે યુરોપના જે દેશો છે એ ત્રણ તબક્કામાંથી પસાર થઈ જ ગયા છે. એટલે ખાસ આ યાદ રાખવાનું છે, યુરોપિયન કન્ટ્રીના લગભગ બધા દેશ છે એ ત્રણે ત્રણ તબક્કામાંથી પર છે.
હવે એ લોકો હાલમાં ચોથા તબક્કાની અંદર છે। ભારત માટે આ મહત્વના જે તબક્કાઓ છે એ પણ ખૂબ લાભકારી છે, કારણ કે આપણે ખ્યાલ આવે આપણી આગળની જે વસ્તી નીતિ છે, આયોજનની બાબતમાં છે, વિકાસને આગળ કઈ રીતના લઈ જવો છે, તો એ બધા જ મુદ્દાઓ જ્યારે આપણે વાત કરશું ત્યારે આ તબક્કાઓની સાથે સાથે જ એને લઈને ચાલી શકીએ છીએ। એટલે ભારત માટે પણ મહત્વના છે, અને ભારત માટે આ જે મોડલ છે ત્રણ તબક્કાવાળું કોલ અને હુવરનું, એ ભારત માટે આ મોડલ છે એ રજૂ કરનાર આ બે વ્યક્તિઓ છે, કોલ અને હુવર। અને માત્ર એવું નથી કે ભારત જેવા વિકાસશીલ દેશો માટે જ આ મોડલ છે એ રજૂ કરેલું છે, તે સિવાય પણ અન્ય વિકાસશીલ દેશો પણ આ મોડલ છે એ ત્રણ તબક્કાવાળું અપનાવી શકે છે। તો મિત્રો, આ પાંચે પાંચ તબક્કાની આપણે ચર્ચા કરી હવે આપણે માલ્થસનો જે વસ્તી સંક્રમણનો સિદ્ધાંત છે એને જોવાનો પ્રયત્ન કરીએ। તો હવે જે રોબર્ટ માલ્થસનો જે સિદ્ધાંત છે એના ઉપર આપણે આવી જઈએ મિત્રો, કયા કયા મુદ્દાઓને લઈને છે। તો સૌ પ્રથમ થોડીક પ્રસ્તાવનામાં જાય, સૌથી પહેલો એક નિબંધ છે એ માલ્થસે ઈસવીસન 1798માં રજૂ કર્યો। હવે એ નિબંધનું નામ નહોતું આપ્યું એટલે એને નિબંધને અનામી કહેવામાં આવ્યો હતો। એમાં માત્ર જે અસર હતી એ વસ્તી પર અસરો કઈ રીતના જોવા મળે છે આર્થિક વિકાસને લઈને તેની બાબતને લઈને એને ચર્ચા કરી હતી, પણ લોકોની અંદર આ ખૂબ ચર્ચાનો વિષય બની ગયો અને લોકો તરફ આનું ધ્યાન પણ આકર્ષાયેલું જોવા મળ્યું। 1798માં સૌ પ્રથમ એણે નિબંધ છે રજૂ કરેલો હતો। બીજો નિબંધ, હવે એની પણ જિજ્ઞાસાઓનો જે વાચકો હતા એનો અંત લાવવા માટે માલ્થસે 1803માં પોતાના નામ સાથે બીજો નિબંધ છે એ રજૂ કર્યો। તેમાં એણે ભૂતકાળ અને વર્તમાન કાળની જે પરિસ્થિતિ છે ને લોકો કેમ એમાં ખુશ રહી શકે એને લઈને જ આખી એક પોતાનો નિબંધ છે એનું બીજું સંસ્કરણ કરી અને સમાજ સુધી એ નિબંધને રજૂ કર્યા। આ બંને નિબંધો એટલા બધા ચર્ચાસ્પદ રહેલા કે એને આખો એક સિદ્ધાંત છે વસ્તીની બાબતનો લઈનો એ રેચી નાખ્યો અને એ સમગ્ર સમાજ માટે ક્યાંક ને ક્યાંક ઉપયોગી પણ છે। હવે આજના એ ટોપિકમાં આપણે એની ધારણા, વ્યાખ્યા, જે સિદ્ધાંત છે એનું સ્પષ્ટીકરણ પણ આપણે જોવાનું છે, ત્યાર પછી કોઈ પણ અર્થશાસ્ત્રના સિદ્ધાંતમાં થોડીક ટીકાઓ રહેવાની છે એ ટીકાઓને પણ આપણે લઈને વાત કરશું, અને છેલ્લું છે આ સિદ્ધાંતનું મહત્વ શું રહેલું છે, કારણ કે સમાજની અંદર કોઈ સારો સિદ્ધાંત આવેલો છે તો એનું કંઈક તો મહત્વ હશે। ઘણી બધી ટીકાઓ હોવા છતાં પણ સિદ્ધાંતમાં મહત્વ તો હોય જ છે, તો અહીંયા માલ્થસના સિદ્ધાંતનું મહત્વ પણ આપણે કંઈક જોવાનું છે। તો પ્રસ્તાવના પછી આપણે જેની ધારણાઓ છે એના ઉપરની ચર્ચા કરીએ। તો સૌ પ્રથમ ધારણા છે કે માનવીની જે કામ ઈચ્છાની જે પ્રબળતા હોય છે એ હંમેશા અનિવાર્ય હોય છે। બીજું કહે છે કે ભૂતકાળમાં જેવી હતી તેવી જ આ કામ ઈચ્છાઓ ભવિષ્યમાં પણ રહેવાની છે, એમાં કોઈ બદલાવ આવવાનો નથી આ બાબતને લઈને। કામ ઈચ્છા અને સંતાન પ્રાપ્તિ વચ્ચે પ્રત્યક્ષ સંબંધ છે। હવે માલ્થસની જે ધારણાઓ છે એમાં એનું જે કોન્સેપ્ટ છે કે વસ્તી કઈ રીતના વધે છે તો એ કોન્સેપ્ટને લઈને જ એણે ધારણાઓ બનાવેલી છે। તો સૌથી પહેલી ધારણામાં જો મુખ્ય મુદ્દો આવે તો કામ ઈચ્છા છે અને બીજું છે સંતાન પ્રાપ્તિ, આ બંને વચ્ચેનો જે સંબંધ છે એ પ્રત્યક્ષ છે, આવું માલ્થસ છે એ પહેલી ધારણામાં આપે છે। બીજી ધારણા કહે છે કે આર્થિક સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ વચ્ચે પણ કંઈક આવો જ સીધો સંબંધ આપણે જોઈ શકીએ છીએ। હવે આર્થિક વૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ વચ્ચે સંબંધ થોડુંક લાગે અસમંજસ એવું, પરંતુ કંઈક તો હશે, એની સાથે જ એનો સંબંધ રહેલો છે કે જેમ જેમ આર્થિક વૃદ્ધિ વધે તો એ લખ્યું છે કે પ્રત્યેક સમૃદ્ધિની સાથે સંતાન ઉત્પત્તિ પણ વધતી જોવા મળે છે। બીજા તબક્કામાં આવું કંઈક જોવા આપણને મળી શકે છે। તો એ બીજી ધારણા એની, અને એમાં કહે છે આપણે કે સમૃદ્ધિનો જે પ્રત્યેક વધારો થાય છે એમાં સંતાન ઉત્પત્તિની પણ એ શું કરે છે, વધારો કરે છે, વસ્તીમાં પણ વધારો કરે છે। ત્રીજી એની ધારણા કે મનુષ્યના જીવનને ટકાવી રાખવા માટે ચીજ વસ્તુઓ ખૂબ જરૂરી છે। આપણે સમગ્ર સંસાર ભલે ચાલે પરંતુ જો ચીજ વસ્તુઓ ન હોય તો હા આપણે કલ્પના ન કરી શકીએ, જેમ કે આદિ માનવે પણ કલ્પના નથી કરી, પરંતુ તેણે પણ જેમ જેમ બધા સાધનોની શોધ કરી તેમ તેમ એનું જીવન છે એ કંઈક બદલાઈ ગયું અને આજે આપણે એ જ નવી અવસ્થામાં 21મી સદીનો માનવી છે એ જીવી રહ્યા છે। એટલા માટે અહીંયા માલ્થસે પણ આ જ ધારણા લીધી કે મનુષ્યના જીવનને ટકાવી રાખવા માટે ચીજ વસ્તુઓ છે એ ખૂબ જરૂરી છે, એના વગર મનુષ્યનું જીવન ચાલવું ખૂબ કઠિનાઈવાળું છે। ત્યાર પછીનો મુદ્દો જોઈએ આપણે કે ખેતી ક્ષેત્રમાં ઘટતા જતા મળતરનો નિયમ લાગુ પડે છે। આ એની એક છેલ્લી ધારણા કે જેમ જેમ દેશ આગળ વધે તેમ તેમ ખેતી ક્ષેત્રની અંદર ઘટતા જતા મળતરનો નિયમ લાગુ પડી શકે છે। હવે કઈ રીતના લાગુ પડી શકે છે તો આપણે એક નાના ઉદાહરણમાં લઈ કે માની લ્યો કોઈ જમીન ઉપર આપણે જેમ ઉત્પાદન કરતા જ રહીએ એક સમય એવો આવશે કે એમાંથી ઉત્પાદન છે ઓછું થઈ જશે, એની ફળદ્રુપતા ઘટી જશે, આવું આપણે એક લઈ શકીએ
કે ઘટતા જતા મળતરનો નિયમ લાગુ પડી શકે. હા, એની ટીકાઓ હોઈ શકે કે સમય જતા એમાં ટેકનોલોજી આવશે, જુદી જુદી જે દવાઓ છે એની શોધખોળ થશે, વધારે ઉત્પાદન લેવા માટેના નવા બિયારણો આવશે, આવા બધા આપણે ટીકાઓની અંદર દર્શાવી શકીએ. પરંતુ માલ થશે આ પ્રકારનો જે છે એની ધારણા બાંધેલી છે. તો આ એની મુખ્યત્વે જે ચાર ધારણાઓ છે એના ઉપર આપણે જઈને આખા સિદ્ધાંતને જોવાનો પ્રયત્ન કરીએ. હવેની વ્યાખ્યા ઉપર જઈએ કે વસ્તી વધારાને અટકાવવા જો કોઈ જ પ્રયત્ન કરવામાં ન આવે તો વસ્તી છે એ ગુણોત્તર શ્રેણીમાં જાય છે. 1, 2, 4, 8, 16 અને 32 આવી રીતના જે છે એ વસ્તી આપણને વધતી જોવા મળે છે. ભારતની જો વાત કરીએ તો 1901માં 23 કરોડ, ત્યાર પછી 1951માં જઈએ 36 કરોડ, અને ત્યાર પછી 2001માં જઈએ તો 102 કરોડ. કંઈક વસ્તી આ જ પ્રકારની આપણે પણ વધતી જોવા મળે છે જો કોઈ એને ઘટાડવા માટેના જો પ્રયત્ન કરવામાં ન આવે તો. એટલે પહેલી વસ્તુ એ વ્યાખ્યામાં, તો એ ગુણોત્તર શ્રેણીમાં વસ્તી વધે છે જ્યારે અનાજનો પુરવઠો છે એ સમાંતર શ્રેણીમાં જ વધે છે. જોયું મિત્રો, વસ્તી છે એ ગુણોત્તરમાં 1, 2, 4, 8, 16 જતી હતી, જ્યારે અનાજનો પુરવઠો છે 1, 2, 3 જેમાં મામૂલી વધારો જ આપણે માત્ર કરી શકીએ છીએ. તો આ એની વ્યાખ્યામાં પણ વસ્તી અને અનાજના પુરવઠાને લઈને સિદ્ધાંતની રૂપરેખા છે એમણે આપવાનો પ્રયત્ન કર્યો છે. હવે સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ છે જુદા જુદા મુદ્દાઓને લઈને જે એની ધારણાઓમાંથી આવેલું હશે એ જ મુદ્દાઓને લઈને આપણે જોવાનું છે. સૌથી પહેલું છે વસ્તી છે એ ગુણોત્તર શ્રેણીમાં છે, જે આપણે વાત કરી 1, 2, 4, 8, 16 અને 32 આવી રીતના ડબલ થતી આપણને જોવા મળે છે. શું? તો કે વસ્તી. અનાજનો જે પુરવઠો છે એ સમાંતર શ્રેણીમાં જાય છે, જેમ કે 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા વસ્તી અને પુરવઠા વચ્ચે અનુપાત કાઢીએ તો બહુ મોટો ગેપ આવી શકે છે. આવનારા સમયની એ પરિસ્થિતિ છે એ વિકટ બનાવી શકે છે. તો આપણે જોઈએ કેવી રીતના વિકટ બની શકે છે. અહીંયા એનું એક મેં આખો ગ્રાફ પણ દોર્યો છે કઈ રીતના આગળ વધે છે. વસ્તી અને ખાદ્ય સામગ્રી એટલે કે અનાજની જે વાત કરી, જે ખાદ્ય સામગ્રી છે એ સીધે સીધો જ લીટો જ હશે. આપણે 1, 2, 3, 4, 5, 6 જે વાત કરી હતી એમ, પરંતુ વસ્તી છે એ શરૂઆતમાં ધીમે ધીમે વધતી આગળ જઈને આપણને ખૂબ એનું પ્રચંડ સ્વરૂપ લઈ શકે છે એવો ગ્રાફ છે આપણને અહીંયા જોવા મળે છે. ત્યાર પછી છે જનસંખ્યા અને ખાદ્ય સામગ્રી વચ્ચે અસંતુલન જે પેદા થાય છે એના ગ્રાફમાં જે આપણે ગુણોત્તર શ્રેણી અને સપ્રમાણ શ્રેણીમાંથી જ કંઈક મળીને આવે છે એનું એક અનુપાત કાયદો છે. ઓમ ખરેખર જોઈએ તો વસ્તી છે એ દર 25 વર્ષે ડબલ થઈ જાય છે. વર્લ્ડની આખી જે વસ્તી છે એ દર 25 વર્ષે બમણી થાય છે, કારણ કે એ ગુણોત્તર શ્રેણીમાં છે. પરંતુ 200 વર્ષ પછી અનાજ અને વસ્તીનો જો અનુપાત કાઢીએ તો અહીંયા 256:9 થાય છે. અને જો આવી સ્થિતિ મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ એ પ્રકારની રહી તો દેશમાં ભૂખમરો છે, જુદી જુદી દુષ્કાળની આપત્તિઓ છે, ગરીબી છે, લોકોની પરિસ્થિતિ છે વધુ કથળતી જોવા મળવાની છે. 200 વર્ષના જો અનુપાતને લઈને લાગે કે આ ભયંકર સ્થિતિ છે, ખરેખર માલ થશે બીવડાવવા માટે કીધી છે નહીં, હકીકત માટે જ આ સિદ્ધાંતની રજૂઆત કરેલી છે. અને હાલમાં પણ ઘણા બધા દેશની અંદર આવી સ્થિતિઓ આપણે જોઈ શકાય છે, એમાં પણ આપણે બાદ નથી. ત્યાર પછી છે હવે અસંતુલન થવાનું છે એટલે વસ્તી નિયંત્રણ પણ ખૂબ જરૂરી છે. માલથસનો મેઇન જે ટોપિક છે વસ્તી નિયંત્રણ ઉપર જ છે. તો વસ્તી નિયંત્રણ છે એ 2 જુદા જુદા મુદ્દાઓને લઈને કરી શકાય છે, એક કુદરતી ઉપાય છે ને એક છે કૃત્રિમ ઉપાય. તો આ બંને જે ટોપિક છે એ પણ આપણી સામે આવે છે. કૃત્રિમ ઉપાયોમાં શું આવે તો એના જુદા જુદા 5 મુદ્દાઓ માલથસે દર્શાવેલા છે. પરંતુ આપણે મુખ્યત્વે મુદ્દાઓ જોઈએ જે અગાઉ પણ જે જુદા જુદા તબક્કાઓમાં આપણે ચર્ચા કરી હતી, મોટી ઉંમરે એક તો લગ્ન હોય, ત્યાર પછી છે આત્મસંયમ, ત્યાર પછી છે બ્રહ્મચર્ય. આ બધી જે વસ્તુઓ છે આ કેવી છે? કૃત્રિમ ઉપાયો છે કે આના દ્વારા માનવી છે એ વસ્તીને નિયંત્રણ કરી શકે છે. માનવી ખુદ વસ્તીનું નિયંત્રણમાં છે એ મોટો ફાળો આપી શકે છે. પરંતુ માની લ્યો કે જ્યારે માનવી આ પ્રકારના કોઈ પણ જાતના જો મુદ્દાઓ છે એ નહીં અપનાવે તો શું થવાનું છે? કુદરત છે એ તો એના પોતાના કાર્યો કરવાનો જ છે. એ કુદરતી ઉપાયોમાં જઈએ શું થવાનું? તો કે યુદ્ધ થવાની સત્યાના આપણે જોઈએ છે વિશ્વમાં રોજ ને રોજ ક્યાંક ને ક્યાંક કોઈ દેશ છે એ ઝઘડે છે. કારણ કે ઝઘડવા પાછળનું રીઝન શું હોય છે? ઉપભોક્તા, એક તો એની સામગ્રી અને બીજું છે ભૂમિવાદ કે જમીન છે એ મારી જમીન અથવા તો આપણી જમીન. આવા પ્રશ્નોને લઈ અને યુદ્ધો થાય છે. અતિવૃષ્ટિ, દેવી જે પ્રકોપો છે આપણે જુદા જુદા, અત્યારના કોરોના છે આપણે ફેબ્રુઆરી માર્ચ સુધી કોઈને ખ્યાલ હતી કે આ પ્રકારનો રોગ આવવાનો છે. આ એક પ્રકારનો દેવીય પ્રકોપ જ કહેવાય કુદરત દ્વારા, કે મનુષ્ય જે રેખામાં આગળ જઈ રહ્યો છે ત્યાંથી પાછળ વળીને જોવાનો પ્રયત્ન જ નથી કરતો. તેથી કુદરત શું છે એ પોતાના પ્રકોપ જ દર્શાવે છે. અહીંયા આપણને લાગે એક ટાઈમ કે આવા આ જે બધી વસ્તુઓ થવાથી
વસ્તી ઉપર શું આટલો બધો ખરેખર કંટ્રોલ થઈ શકશે? નથી, એ પ્રશ્ન નથી, કારણ કે માનવીએ તેમાંથી બહાર નીકળવા માટે પણ ઘણા બધા સંશોધનો કરી જ લીધા છે. પરંતુ અહીંયા જે માલ્થસ છે એ પોતાના સિદ્ધાંતમાં આ પ્રકારનું દર્શાવે છે કે કુદરત છે એ ખુદ પણ આ પ્રકારનું આયોજન કરે છે, અને એના ઉપરથી માલ્થસ એક તો આખું એનું માલ્થુનિયસ ચક્ર દર્શાવેલું છે, જે હવે આપણે એની ચર્ચા કરીએ કે માલ્થુનિયસ ચક્રમાં કેવું હોય છે. તો કે એક બાજુ વસ્તી હોય છે, બીજી બાજુ કુદરત હોય છે, અને આ વસ્તી અને કુદરત વચ્ચેનું સંતુલન છે એ કેવી રીતના જળવાય એવો પ્રયત્ન હંમેશા કોણ કરે છે? કુદરત કરતો રહે છે. કારણ કે જો સંતુલન નહીં રહે તો પણ ઘણા બધા પ્રકોપો છે. આપણે ખ્યાલ જ છે કે જે આ અગાઉ ભૂખમરા ગરીબીની વાત કરી, ત્યાર પછી યુદ્ધ અતિવૃષ્ટિ દેવી પ્રકોપોની ચર્ચા કરી, આવી બધી પ્રક્રિયાઓ થવાની છે. એટલે કે જે કુદરત છે એ જ પોતાની શક્તિઓનો પ્રયોગ કરી અને વસ્તી ઉપર શું કરે છે? સંતુલન ઊભું કરે છે. તો આ મુદ્દા થયા જે સિદ્ધાંતના સ્પષ્ટીકરણથી અંદરથી જ આપણને કંઈક જોવા મળે છે. હવે છે સિદ્ધાંતની ટીકાઓ. કારણ કે સિદ્ધાંત એ પ્રકારે બનેલો છે અને આપણે જોઈએ છીએ આજથી 200 વર્ષ પહેલા જ્યારે ખરેખર વિશ્વમાં આટલી વસ્તી નથી ત્યારે માલ્થસે આ પ્રકારનો સિદ્ધાંત છે એ આપણને રજૂ કરેલો હતો. તો એના ઘણા બધા વિચારો છે એ આજના સમયમાં સાચા પડતા જોવા મળે છે, પણ ટીકાકારો એનાથી બાદ છે અને એની ટીકાઓને લઈને જ કંઈક ચર્ચા કરવાનો પ્રયત્ન કરે છે. તો દરેક ટીકાકારની આપણે વાત કરશું સૌથી પહેલા પોઈન્ટ ઉપર કે માનવીની કામ ઈચ્છા છે એ યથાવત રહેતી નથી. શું કામ? તો કે એની પાછળના મુદ્દાઓ છે. આપણે જોયું તો જેમ જેમ તબક્કાઓ આગળ વધશે તેમ તેમ આર્થિક વિકાસ થશે, અને વિકાસ થવાની સાથે શું થાય? તો કે લોકોનું જીવન ધોરણ છે એમાં સુધારો આવશે. લોકોના જીવન ધોરણમાં સુધારો આવે તો વ્યક્તિ છે એ હવે મનોરંજનના સાધનો છે ડેવલપ કરશે, કે વધારે ને વધારે ખુશ હેપીનેસ કેમ રહી શકે એવી પ્રવૃત્તિ છે એ અપનાવશે. એટલા માટે આપણે જે માનવીની કામ ઈચ્છા છે એની જે વાત કરી હતી કે બંને વચ્ચેનો જે સંબંધ છે એને લઈને પહેલી ટીકા આપણી સામે આવે છે. બીજી વસ્તુ છે કામ ઈચ્છા અને સંતાન ઉત્પત્તિ વચ્ચે પણ પ્રત્યક્ષ સંબંધ નથી. શું કામ આવું નથી? તો કે કામ ઈચ્છા છે એ જન્મજાત જ હોય છે, એ જન્મની સાથે જ વ્યક્તિને મળેલી હોય છે. જ્યારે સંતાન પ્રાપ્તિ શું છે એ સમાજમાં જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેને સામાજિક અને ધાર્મિક વિચારોથી પ્રેરિત કરીને શું કરે છે? તો કે સંતાન પ્રાપ્તિ માટેના કાર્યો હાથ ધરે છે. એટલે અહીંયા બંને વચ્ચેનો પ્રત્યક્ષ સંબંધ નથી એવું ટીકાકારો જણાવે છે આપણને. ત્યાર પછી છે આર્થિક સમૃદ્ધિ અને સંતાન ઉત્પત્તિ વચ્ચે પણ પ્રત્યક્ષ સંબંધ નથી. આપણે જ્યારે વાત કરી હતી ને કે જેમ જેમ વિકાસ થાય તેમ તેમ પ્રત્યેક વધારાની સાથે વસ્તી વધે એવું શક્ય નથી, તો એ જ ટીકા આવી. કારણ કે જીવન ધોરણ ઊંચું આવતા સંતાન જે ઉત્પત્તિની ઈચ્છાઓ હોય છે ઘટે છે, ખાસ કરીને વિકસિત રાષ્ટ્રોમાં આ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. પરંતુ વિકાસશીલ દેશોની જ્યારે વાત કરશું ત્યારે આ કદાચ વસ્તુ શક્ય નથી. ત્યાર પછીનો મુદ્દો ખેતીમાં ઘટતા મળતરનો નિયમ, એ પણ એક ધારણા કેવી છે? ભૂલ ભરેલી છે. કારણ કે આવું શક્ય નથી. આજે આપણે હરિયાળી ક્રાંતિની જેમ ભારતમાં વાત કરીએ છીએ વિશ્વ લેવલે પણ આ પ્રકારની શોધખોળો થઈ ગયેલી છે, અને અનાજનો ઉત્પાદન અથવા તો ખાદ્ય સામગ્રી હોય એના ઉત્પાદનમાં ઘણો બધો વધારો શક્ય બનેલો છે. એટલે એ પણ એક ટીકા છે ઘટતા મળતરને લઈને જે ધારણામાં માલ્થસે આપેલી હતી એ બાબત. ત્યાર પછી છે ઇતિહાસમાં પણ વસ્તી અને અનાજ વચ્ચેનું ક્યાંય ઉદાહરણ નથી. હવે જો ટીકાકારો તો ઇતિહાસ ઉપર જાય છે કે ભાઈ ઇતિહાસમાં ક્યાંય આ પ્રકારનું ઉદાહરણ નથી આપ્યું જે માલ્થસે આપ્યું. માલ્થસનું એને ઉદાહરણ છે એ ખોટું સાબિત કરે છે. શું કામ? તો કે વસ્તી અને અનાજ વચ્ચેનો સંબંધ ક્યાંય જોવા નથી મળતો આવા ઉદાહરણને લઈને, એવું ટીકાકારો જણાવે છે. કુદરતી આફતનો ભય છે એ વધુ બતાવે છે. આ અહીંયા કુદરતનો જે ભય હતો, કારણ કે માલ્થસે કીધું ને કે કૃત્રિમ ઉપાય હાથ નહીં ધરો તો કુદરત એની પ્રક્રિયા પોતે હાથ ધરવાની છે. એટલે વધુ ભય, એવું જરૂરી નથી કે વસ્તી વધુ હોય તો આ ત્યાં વરસે જ. હા, આ લઈને એક મુદ્દો છે ટીકાકારોનો. કારણ કે આપણે જોઈએ છીએ કે વિશ્વની જે વસ્તી છે એમાં 30% વસ્તી છે ભારત અને ચીનમાં છે, પરંતુ એવું નથી. ભારત અને ચીન સિવાય બીજા ઘણા એવા દેશોમાં કુદરતી આપત્તિઓ છે એ આવે છે, દર વર્ષે આવે છે, અવિરત આવે છે. તો શું ભારતમાં નથી આવતી અથવા ચીનમાં નથી આવતી? બધી જગ્યાએ આવે છે. માલ્થસનો કોઈ એક જાતનો ફોકસ નથી, એણે આખા સમગ્ર વિશ્વને લઈને જ પોતાની દ્રષ્ટિ છે એ રજૂ કરેલી છે કે વિશ્વની જો વસ્તી વધશે તો દૈવી પ્રકોપો છે એ વધવાના છે. પરંતુ અહીંયા ટીકાકારો એમ કહે છે કે જ્યાં વસ્તી ઓછી હોય છે ત્યાં પણ વધારે પ્રકોપ હોય છે, તો આ જે નિયમની અંદર ધારણા આપી છે એ ખોટી છે, આવું એના મત મુજબ આપી શકે છે. આપણે ટીકાઓ સુધી પહોંચતા પહોંચતા આપણને એમ થાય કે ખરેખર માલ્થસે સિદ્ધાંત શું કામ બનાવ્યો હશે, થાય ને પ્રશ્ન. હા, તો એ સિદ્ધાંતની અંદર જ ટીકાઓની સાથે જેનું મહત્વ જે આપેલું છે એ ખૂબ મહત્વનું છે. અને મહત્વને લઈને આપણે જઈએ
એમાં પહેલી જ વસ્તુ આવે છે કે કુટુંબ નિયોજનની ગેરહાજરીમાં વસ્તી વધે જ છે. આ ફેક્ટ છે. ભલે ગમે એટલી ટીકાઓ આ સિદ્ધાંતની કરે, પરંતુ આ જે મુદ્દો છે એમાં આપણે ક્યારેય ના નહીં કહી શકીએ. એટલે આ જ આ સિદ્ધાંતનું સૌથી મોટું મહત્વ રહેલું છે એ જ મુદ્દાને લઈને. ત્યારબાદ છે કે કુદરતી જે ઉપાયોનો છે એનો હસ્તક્ષેપ છે એ પણ ખૂબ જરૂરી છે. જે કુદરતી આપણે જે વાત કરી ને, કુદરતી અને કૃત્રિમનો એનો હસ્તક્ષેપ છે એ થાય જ છે. આપણે હાલમાં જોઈએ જ છે કે અતિવૃષ્ટિ થાય છે, જુદી જુદી જગ્યાએ દુષ્કાળો આવે છે, આવી બધી પરિસ્થિતિથી આપણે વાકેફ છે. અને કોરોના પણ એમાં આવ્યો, એનાથી આપણે કંઈ પર નથી આ બધી વસ્તુથી. તો માલ્થસનો સિદ્ધાંત હાલમાં પણ આ કુદરતી જે પ્રકોપવાળો હસ્તક્ષેપ છે એ સાચો જ છે. અલ્પવિકસિત દેશોમાં આ સ્થિતિ જ છે. એટલે આજે આપણે માલ્થસનો જે સિદ્ધાંત છે, આપણને થાય કે સાહેબ આ તો વિકસિત રાષ્ટ્રોને કદાચ અનુબંધમાં નહીં હોય, માત્ર વિકાસશીલ દેશો અથવા અલ્પ વિકસિત દેશો હશે એના જ દેશને લઈને આ સિદ્ધાંત કાર્ય કરે. પરંતુ એવું નથી, વસ્તી તો સમગ્ર વિશ્વમાં વધે છે. તો એ સમગ્ર દેશમાં જ્યારે વિશ્વની અંદર જ્યારે વસ્તી વધે છે તો એના સંધાનમાં જ માલ્થસનો સિદ્ધાંત છે. એટલે આ એની ત્રણ મુખ્યત્વે મહત્વની બાબતો લઈ અને સિદ્ધાંત કેટલું બધું મહત્વનો છે એ આપણી નજર સમક્ષ આવે છે. તો અહીંયા માલ્થસનો સમગ્ર સિદ્ધાંત છે એની રજૂઆત કરી આપણે. અને તે પહેલાં વસ્તી સંક્રમણના જે જુદા જુદા તબક્કાઓ હતા, પાંચ, એ પાંચે પાંચ તબક્કાની પણ આપણે ચર્ચા કરી. તો દરેક મુદ્દાઓ હવે આપણે ક્લિયર થઈ ગયા હશે. હવે જ્યારે પણ આપણે મળશું ત્યારે આગળ એક નવા જ ટોપિકની ચર્ચા કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.